નમસ્તે વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન વિદ્યા સંકુલ હાર્દિક સ્વાગત કરે છે એના લેખક છે કુમારપાળ દેસાઈ નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાના લકવાની અસરવાળા અપંગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી છતો વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિરા નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થપાયો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ જોઈશું નવ વર્ષની નાની ઉંમરે અને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો કોણે ઘેરી લીધો હતો વોલ્ટને લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકે સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો બોલ્ટરને ઓળ લકવાના રોગે હો એને ઘેરી લીધો હતો કે લકવા થયા પછી એના શરીરના એકે સ્નાયુ એટલે હાથ પગ કશું એ હલાવી ચલાવી શકતો ન હતો સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા માટે ભારે પુરુષાર્થ આદર્યો એ સતત મહેનત કરે કસરત કરે એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી એમાં વારંવાર થાકી જાય ક્યારેક પડી જાય પણ હાર ખાવાની વાત નહીં પાણીમાં કસરત કરતો વોલ્ટર થાકી જતો પડી જતો પણ એને હાર વા હાર માની નહીં કે હવે મારાથી કશું થશે ને એવું એને મનમાં વિચાર્યું નહીં ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા એટલે કે એના પગ કામ કરતા નહોતા ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપણે ઊભો રહી શકતો નહોતો ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી એમણે કહ્યું હતું કે આ બાળક કદી જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં લાકડાની ગોળી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીની સહારે ચલા જિંદગીભર ચાલવું પડશે કોણે ચાલવું પડશે વોલ્ટરને આ છોકરો નિરાશ ન થયો એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી એણે પોતાના નિચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો મારા શાંત મુગા દોસ્તો એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો દોડી શકશો જાત જાતના કૂદકાએ લગાવી શકશો અરે આકાશને ઓબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પર મારી શકશો પણ મારા મિત્રો મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં હું એ હું એ હિંમત નહીં હારું જોશ જોશભેર આટલું બોલતા બોલતા એ નાનકડો વર્ટર પોતાનું સંતુલન પણ હું ગમાવી એકાવે એક પથારીમાં ઢળી પડ્યો વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડી આવી એણે પૂછ્યું બેટા તું કોની સાથે વાતો કરતો હતો મારા મારા પગ સાથે પગ સાથે પગ તો તે કંઈ સાંભળતા હશે હા મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા એમ તો તે એને શું કહ્યું માએ આતુરતાથી પૂછ્યું વોલ્ટરે કહ્યું મા મેં એને કહ્યું તમે મૂંઝાશો નહીં ગભરાશો નહીં સહેજે મત હારશો નહીં આજ ભલે તમે ચાલી ન શકતા હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચા કૂદકા લગાવી લગાવી શકીશું શાબાશ બેટા શાબાશ તો તું કૂદકા જરૂર લગાવી શકીશ તું જરૂર સૌની માફક દોડી શકીશ જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી પોતાના પુત્રમાં સહેજ નિરાશના નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી અને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી સાથે સાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો પણ કર્યા કરતી એકવાર વોલ્ટરના બુમાંડનગરમાં ઊંચા કૂદકાની એક એક હરીફાઈ ગોઠવાઈ નાનકડા વર્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું લાકડીના લાકડાની ઘોડા ઘોડી લાકડાની ગોડી પેલા પંગો હોય ને વિદ્યાર્થી મિત્રો ગોડીના સહારે જ જાય બે બે આ ખભા દે લાકડીના ઘોડાની સહારે મેદાન પર ગયો મેદાનમાં ચારેય બાજુ છોકરાઓ ઘૂમતા હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરાઈફાઈઓ ચાલતી હતી ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી તો ક્યાંક વાંસ કૂદકાની રમત ચાલતી હતી વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતું અને હવામાં તરતો હોય એ વાંસને ઓળંગી જતો વોલ્ટર રસપૂર્વક ખરીફાઈ જોતો રહ્યો હતો એને થયું લાવ હું પણ આ કૂદકો લગાવું પણ પોતાના સેજે હાલી ચાલી શકતા ન હતા પગ એના પગ પર નજર એની પડી બાજુમાં પડેલી લાકડીની લાકડાની ગોળી એને જોઈ એ નિરાશ થઈ ગયો જો જાતે ચલાતું એ નહીં તો વળી આવો આવો અને આટલો ઊંચો કૂદવાની મારા મારવાની વાત કેવી પણ ત્યાં તો એની એને એની માતાના શબ્દો યાદ આવ્યા જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો એવામાં એક છોકરાએ કમાલ કરી એને સૌથી ઊંચો કૂદકો લગાવ્યો આ ગામનો વિક્રમ તોડી નાખ્યો તાળીઓના ગડગડાથી સૌએ એને વધાવી દીધો એ વિજેતાનો ઇનામ મેળવી ગયો વોલ્ટર પણ બેઠો બેઠો જોશ ભેર તાળીઓ પાડતો હતો ઈનામ મેળવીને પાછા પડતા છોકરા એને જોયું જોયો એ બરાબર એને જેટલી જ ઉંમરનો હતો વોલ્ટરને થયું હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકા લગાવીશ એક દિવસ આવ્યો આવો એક દિવસ આવો એ મારો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચકો કૂદકો લગાવીશ અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપિત વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો તેનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું શરીર નિર્ભર હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો એના હૈયામાં એક જ શ્રદ્ધા હતી મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મા બરાબરી મારી કરી શકશે નહીં મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો એ ધીરે ધીરે કમર સુધીના કેલી પર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો કેલી પર્સ પેલા પેલા સ્ટેન્ડ બે પેલું આવે છે ને પગ બૂટનું એ કેલી પર્સ કહેવાય બે બાજુ પટ્ટીઓ લોખંડની હોય એ કેલી પર્સ પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો અને ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો છેલ્લેથી પગના પંચા માટે જ કેલીપર્સનો ઉપયોગ કરવો પડતો ધીરે ધીરે સ્નાયુ મજબૂત થતા અને કશાની સાયા વગર સાયા વગર ચાલવા લાગ્યો આમ કરવા જતો આમ કરવા જતો ઘણી વાર પડી જતો પણ ઊભો થઈ જતો ધીરે ધીરે વોલ્ટર બરાબર ચડવા લાગ્યો એની માતાએ રૂપડી શ્રદ્ધા સાકર બનવા માંડી મનોબળ મનોબળના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી ખુદ ડાક્ટરો પણ મોમાં ઓગળા નાખી ગયા પણ વોલ્ટર ની ઈચ્છા હજી અધૂરી હતી એની ઈચ્છા તો ઊંચા કૂદકાની હરીફાઈમાં એટલે કે સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી એના શરીરમાં તાકાત આવી ગઈ હતી સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા ધીમે ધીમે દોડવા લાગ્યો અને આશ આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ થવા કરવાની હોય પછી દોડ ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠીક ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય વોટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યું વધુને વધુ ઊંચી કૂદ કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો એના બોમાનટા નગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો ટેક્સાસ રાજની સ્પર્ધામાં એનો વિક્રમ વિક્રમો સ્થાપ્યા એની કાબિ કાબિલિયતને જોઈને એના દેશે અને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો ફિનલેન્ડ દેશની હેલી સિંકી શહેરમાં પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો હતો અમેરિકા તરફથી ચોવીસ વર્ષના અમેરિકા તરફથી એકવીસ વર્ષનો વોટર પણ મેદાને પડ્યો હતો ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ આમાં ઠેર ઠેર ઠેરથી ખેલાડીઓ આવે ઓલિમ્પિકમાં વિજય મેળવવો મેળવવો તે ખેલાડીના જીવની જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો બે મીટર અને પોચ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા બે મીટર અને પોચ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો અને કેટલું કોઈ હરીફ ન હોય હરીફ ન હતો જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે એ હતાશ થઈને કામ છોડવું નહીં કામ પાર પાડીને જ અટકવું વોલ્ટરે કશાય સાધનની સહાય વિન્યા દોડીને ઊંચો કૂદકો લગાવ્યો પરિણામ જાહેર થયું વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યું એટલું તો ઠીક પણ એને એણે બે મીટર અને ચાર સેન્ટીમીટર જેટલો ઊંચકો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો આ પંદરમી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યું અને સુવર્ણ ચંદ્રક મળ્યું તાળીઓના ગડગડાટના વાતાવરણ ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું વોલ્ટરના સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી એક એણે પુરુષાર્થક લોકોના દિલમાં આદર આદર પામ્યો આ સિદ્ધિ પછી પણ વોલ્ટર સે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા એક બે સત્તાવાર સ્પર્ધામાં એણે બે મીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો વોલ્ટર વોલ્ટર જીવન અને રમતના મેદાન મેદાનનો સાચો વિજેતા બન્યો જે વોલ્ટરમાં મોટા મોટા ડૉક્ટરોએ કહ્યું હતું કે એ કદી એ જાતે પોતાના પગ હલાવી શકાય શકશે નહીં એ વર્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂતકૂળ લગાવનાર માનવી બન્યો એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાચાર કે અસહાય નથી જે હિંમત ન હારે તો તે તારે તે કરી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ જોઈશું ઓજસ એટલે માણસના વિશેષ કે ખાસ ગુણ બળ પ્રતિભા તેજ નિષ્ક્રિય એટલે ક્રિયા રહિત ક્રિયા ન કરતું હોય તેવું નિર્ધાર નિર્ધાર એટલે અગાઉથી ધારેલું નિર્ણય કેલી પર્સ એટલે લખવાના દર્દીએ આધાર માટે ફેરવું પડતું સાધન પારંગત એટલે હોશિયા પ્રવીણ ઓલ ઓલિમ્પિક એટલે દર ચાર વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ વિક્રમ એટલે કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ પુરુષાર્થ એટલે ઉત્તમ મહેનત મોમાં ઓગળા નાખવા એટલે ખૂબ આશ્ચર્ય પામવું અસ્તુ